જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ઘણા દિવસ પછી આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો છે. વરસાદ વચમાં તો અહીં બ્લોગ કર્યો છે ચાલુ, અને અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ. ખાતર નથી, આ મગની ભૂકી છે, આમાં નાખી છે. અહીંયા ભાઈ બીજે ગાયું, આ ભાઈ આવ્યો, આ જીંજવો છે ને, આ ઢગલો પડ્યો છે ને મગની ભૂકીનો, એ અહીંયા નાખીએ છીએ. પછી આ જીંજવો છે ને, અહીંયા ચોપવાનો છે. પછી ગારો સુકાય, પછી પંચી હાકશું ને પછી ચોપશું. એટલે આ મગની ભૂકી અંદર ઉતરી જાય એટલે એકદમ ખાતર જેવું કામ થઈ જાય. આપણે ખાતર નાખવાની જરૂર ના પડે. અહીંયા આપણે ઝાડવાની લાઈન છે, અને આ છે આપણે બોર, ચાઇના બોર. તો એ આને 12 મહિના જેવું થયું છે, સવારે કટિંગ કરી નાખ્યા હતા. આપણે માંડવી છે, માંડવીમાં ખાડ બહુ થઈ ગયો છે, એમાં ફુવારો છાંટવાનો છે. હવે અંદર જવાય એમ નથી, ગારો બહુ પડ્યો છે, સુકાય એટલે પછી ફુવારો છતાય ને. આ ભૂકી બધી પથરાઈ ગઈ છે, હવે અહીં થોડોક રહ્યું છે એટલું. એ વાંથી ભૂકો ભરી, ભૂકો પડ્યો છે, એ પલરી ગયો છે, એ હવે આટલામાં નાખી દેશું. ભૂકીનું કામ થઈ ગયું છે, ઓકે. પાછા બપોર પછી એટલે બપોર થઈ ગયા છે, બપોર પછી એટલા ભૂકો ભરી જાય ને, પછી આપશું. અત્યારે આવ્યો છું મોટર ચાલુ કરવા. અમારા આપણે બોર છે, બોરમાં પાણી ઉતરતો જ નથી. આ માંડવી એકદમ ચોખ્ખી છે, અને આજે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે પાછો. વરસાદ હવે જોતો નથી, પણ હવે પાછો ચાલુ થઈ ગયો છે. આજે અટાણું ચેક કરાયો તો લાઇટ ફૂલ હતી, જે વરસાદ ચાલુ થયો તેની લાઇટ હતી તો ખરી, પણ ફૂલ નહોતી. તો આપણે આજે કુંડી ટાંકો ખાલી થઈ ગયા, ભાઈઓ ઊભો છે, લગભગ ભરાઈ ગયા લાગે. આ માંડવી આપણી એકદમ ચોખ્ખી છે અને જોરદાર છે. હવે આમાં આપણે સાથી હાંકવાનું, પછી તો બે ચાર દી પછી સાથી હાલત. હવે આ પાછો ચાલુ થઈ ગયો છે, એનું શું કરવું? આજે અગાઈ પણ ઘણી છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા, વાળને બાળને દાઢીને બાઢીને બનાવવા. થોડોક વહેલું જવાનું હતું, થોડોક છાંટા આવતા હતા, પછી આપણે કીધું થોડોક મોડા જઈએ. હવે અત્યારે અમે બે ભાઈ જાય છે ને, આવી ગઈ છે.